હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ઓનલાઇન ક્લાસ ઓફ જય સર એન્ડ ટુડેઝ ટોપિક ઇઝ એન બિંદુઓ વિદ્યુત ભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર મેળવું એનો મતલબ એમ થાય છે કે જે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ સિંગલ પોઈન્ટ લાઈક પાર્ટિકલ હતું તેના કારણે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન કર્યું જેની ફોર્મ્યુલા કંઈક આ રીતે છે જે તમને સાઈડની સ્ક્રીનમાં દેખાય છે રાઈટ હવે માની લ્યો કે તમારી પાસે એક પાર્ટિકલ નથી ઇફ યુર હેવિંગ એન પાર્ટિકલ્સ એન નંબર્સ ઓફ ચાર્જ પાર્ટિકલ દેન તો આ એન નંબર્સ ઓફ ચાર્જ પાર્ટિકલ ભેગા મળી અને એક સિંગલ પોઈન્ટ લાઈક ઉપર કેટલું ક્ષેત્ર અપ્લાય કરશે એ તમને ચેક કરવાનું છે તો બંને વચ્ચે એક માઇનર ડિફરન્સ છે રાઇટ તો અગાઉના વિડીયોમાં શું હતું સિંગલ પોઈન્ટ લાઇક ચાર્જ પાર્ટિકલ હવે હવેના વિડીયોમાં શું આવશે તો કે એન પાર્ટિકલ્સ માટે જે પ્રમાણે ફોર્સની અંદર આપણે સુપરપોઝિશન પ્રિન્સિપલ એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત છે એપ્લાય કરેલો હતો સેમ વસ્તુ તમે એવી જ રીતે અહીં પણ સુપરપોઝિશન પ્રિન્સિપલ એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત અપ્લાય કરશો રાઇટ તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ કે ભાઈ સુપરપોઝિશન પ્રિન્સિપલ કઈ રીતે અપ્લાય થશે તેના માટે સૌથી પહેલાં શું ચેક કરવાનું છે આપણે ડાયાગ્રામ તો ની અંદર શું આવે છે તો કે કોઈ કોર્ડિનેટ સિસ્ટમ લેવાની તેનો કોઈ ઉગમ બિંદુ ઓ છે ને તેના ઉપર પી બિંદુ મૂકવાનું છે અને તેના તેની આસપાસ અલગ અલગ સ્થાન સદીશે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ એન સુધી આ રીતે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ મૂકવાના છે ફરીથી એકવાર તો કયા બિંદુએ ક્ષેત્ર શોધવાનું છે આના માટે તમે ક્લિયર હોવા જોઈએ પી બિંદુ પાસે કોના કારણે તમને ક્ષેત્ર શોધવાનું છે તો કે ક્યુ વન ક્યુ ટુ એન ક્યુ થ્રી અપ ટુ ક્યુ એન સુધી રાઈટ તો ફરીથી પી સ્થાને કોના કારણે ક્યુ વનથી લઈને ક્યુ એનના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે હવે તમને ફોર્મ્યુલા તો ખ્યાલ જ છે કે વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા શું છે તો એને તમે ડાયાગ્રામમાં જુઓ અને એના પ્રમાણે આગળ વધીએ આપણે તો સૌથી પહેલાં જુઓ તો કે ક્યુ વન બિંદુ કઈ જગ્યાએ આપેલું છે રાઈટ તો આ જગ્યાએ ક્યુ વન બિંદુ આવેલું છે હવે આ ક્યુ વન છે અને પી બિંદુ એ બંને વચ્ચેનો જે સ્થાન સદિશ છે શું છે સદીશ આર વન પી રાઈટ તો હવે એની ફોર્મ્યુલા શું થશે એના પ્રમાણે તો કે સદીશ ઇ વન ઇટ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પા એપ્સિલોન ઝીરો ક્યુ વન અપોન આર વન પી સ્ક્વેર ઇન ટુ આર કેરેટ વન પી આર કેરેટ વન પી એ ક્યુ વનથી પીની દિશામાંનો એકમ સદીશ છે તો આ તમને ઇક્વેશન નંબર એક મળ્યું હવે ક્યુ વનના કારણે જે ક્ષેત્ર તમને પી બિંદુ પાસે મળે છે એ થઈ ગયું ઇક્વેશન નંબર એ એવી જ રીતે ક્યુ ટુના કારણે કઈ જગ્યાએ પી બિંદુ પાસે તમને શું જોવા મળે છે વિદ્યુત ક્ષેત્ર જેની ફોર્મ્યુલા કેટલી થશે જે ઇક્વેશન નંબર બીમાં દેખાય છે રાઈટ એવી રીતે હવે ઇ થ્રી પણ મેળવી શકો છો ઈ ફોર ઈ ફાઈવ ઇ સિક્સ અપ ટુ ઇ એન સુધી હવે દરેકને અત્યારે લખવાની જરૂર નથી તમે કોઈ પણ બે અત્યારે ઇક્વેશન લખી નાખ્યા છે એ અને બી હવે આ એ અને બી પ્રમાણે તમે અપ ટુ n સુધી જઈ શકો છો અને બધાનું શું કરવાનું છે સદિશ સરવાળો જે પ્રમાણે આપણે ફોર્સમાં કરેલું હતું એવી જ પ્રમાણે એવી જ રીતે અહીં પણ આપણે શું કરી છીએ સદિશ સરવાળો કરી છે તો તમારી પાસે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ ફોર આ રીતે જેટલા પણ ચાર્જીસ છે બધેનો બધેના કારણે જેટલું પણ તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે બધેને શું કરશું આપણે સદિશ સરવાળો કરશું રાઈટ તો ચલો દરેકની આપણે જેમ ઇક્વેશન એ છે જેમ ઇક્વેશન બી છે રાઈટ એમ બધેના આપણે શું કરી છે અહીં તો કે બધેની વેલ્યુઝ મૂકીએ છીએ કયા ઇક્વેશનમાં તો કે ફાઇનલ ઇક્વેશનમાં જે કેવું છે સદીશ ઇ ઓફ સદીશ આર ઇટ ઇઝ ઇક્વલ ટુ સદીશ ઇ વન પ્લસ સદીશ ઇ ટુ પ્લસ સદીશ ઇ થ્રી અપ ટુ પ્લસ સદીશ ઇ એન સુધી દરેકની તમે વેલ્યુઝ પ્લેસ કરશો એટલે તમને શું દેખાશે ફાઇનલ ઇક્વેશન દેખાશે રાઈટ હવે દરેકની વેલ્યુની અંદર એક વસ્તુ કોમન છે વિચ ઇઝ વન અપોન ફોર પાય એપ્સીલોન ઝીરો હવે આ અલ્ટિમેટલી છે શું સદિશ સરવાળો સરવાળો મીન્સ સમેશન સમેશનનો સિમ્બોલ શું છે તો કે સિગ્મા રાઈટ તો એટલે આપણે વનઅપોન ફોર પાય એપ્સીલોન ઝીરો ને કોમન કાઢીને આપણે આગળ શું મૂકી દીધું છે સમેશન હવે એની અંદર જુઓ તો એન છે એન શેના માટે આપણે મૂક્યું છે તેનું રીઝન છે જે આપણે આગળની ટર્મમાં જોઈ જે દેખાય છે ક્યુ આઈ વેલ આઈ તમે જોશો તો એની વેલ્યુ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અપ ટુ એન સુધી દેખાડી છે હવે અપ ટુ એન સુધી શું કામ છે કારણ કે ઉપરના ઇક્વેશનમાં જે મેઇન ઇક્વેશન છે એ મેઇન ઇક્વેશનની અંદર તમને શું દેખાય છે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી અપ ટુ ક્યુ એન હર વખતે ક્યુની વેલ્યુ ચેન્જ થાય છે રાઈટ તો વાય ત્યાં આપણે હર વખતે ચેન્જ ના કરવી પડે એટલે આપણે ત્યાં ક્યુ આઈ છે એટલે કે i પ્લેસ કર્યો છે એવી રીતે તમે આર આઈ સ્ક્વેરમાં એમાં પણ તમને આઈ દેખાશે અને આર આઈપી કેરેટમાં પણ આઈ દેખાશે કારણ કે હર વખતે તમે જુઓ તો એ જ જગ્યાએ વેલ્યુ છે ઉપરના ઇક્વેશનમાં ચેન્જ થાય રાઈટ તો આ રીતે તમને એન જેટલા ચાર્જીસના કારણે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે એ મેળવી શકો છો તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ